नमस्कार विद्यार्थी मित्रों, श्री हिरप्रा कन्या विद्यालय कालावर ई लर्निंग अभ्यासक्रम में आपनु हार्दिक स्वागत है। धोरण 11 आर्ट्स विषय भूगोल, पाठ नंबर 16 भौगोलिक माहिती अने नक्शा निर्माण। तो लेक्चर एक नी अंदर आपणे कई रीते अक्षांश अने रेखांश पृथ्वी एक आखो दिवस में केटला आटो मारे छे एनी चर्चा के 24 कलाकनी अंदर एक आटो मारे छे तो एक आटो माटे आपणे केटलो समय लागे छे ए पण जोयुं। हवे आपणे स्थानिक समय आधारे कई रीते नक्की करवामां आवे छे, प्रमाण समय भारतनो प्रमाण समय कई रीते नक्की करे छे एना विषे आजे आपणे चर्चा करवा जई रह्या छीए। तो ज्यारे विद्यार्थी मित्रों आ विडियो जोता है त्यारे बाजूमां पाठ्यपुस्तक खुली राखजो जेथी करीने समजवामां सरल मळे। स्थानिक समय पૃથ્વીની દૈનિક ગતિને લીધે પૃથ્વી પરનું દરેક અક્ષાંશ 24 કલાકમાં એકવાર સૂર્યની બરાબર સામે આવે છે। તો સાચે રાખજો, પૃથ્વીની દૈનિક ગતિને લીધે પૃથ્વીનું પરનું દરેક રેખાંશ 24 કલાકમાં એકવાર સૂર્યની બરાબર સામે આવે છે। તેથી કોઈપણ એક રેખાંશ પર આવેલા બધા જ સ્થળોએ સૂર્ય 24 કલાકમાં એકવાર માથા પર આવે છે। આપણે જોઈએ કે સૂર્ય આપણે માથા પર આપણે જોઈએ અહીંયા આપણે 12 વાગે આપણા માથા ઉપર સૂર્ય આવે એટલે એનો મતલબ થયો કે સૂર્યમાં એક વખત એક રેખાંશ પર આવેલા 24 કલાકમાં એક વખત સૂર્યની એકબીજે માથા ઉપર આવે છે તથા જે બધા જ સ્થળો ઉપર એક સાથે જ મધ્યા થાય છે એટલે કે બપોરના 12 વાગે છે। ખાસ યાદ રાખજો, જે રીતે રેખાંશ રહ્યો એ રેખાંશ સૂર્યની માથા ઉપર આવે એટલે બધા દેશના કોઈપણ પ્રદેશોમાં એ સમયે મધ્યમ એટલે કે મધ્યાહન એટલે કે બપોરનો સમય 12 વાગ્યા છે એમ કહી શકાય। આ સમય તે રેખાંશ ઉપર આવેલા બધા જ સ્થળોને સ્થાનિક સમય કહેવામાં આવે છે એટલે ત્યાંથી બપોરના 12 વાગ્યા એટલે એ તેનો કેવો સમય થયો તો કે સ્થાનિક સમય ગણવામાં આવે છે। દરેક રેખાંશ ઋત વારાફરતી સૂર્યની સામે આવતો હોવાથી દરેકનો સ્થાનિક સમય કેવો હોય છે અલગ અલગ જુદો જુદો જોવા મળે છે। સ્થાનિક સમય આપેલો હોય તો તે કોઈપણ શહેરના રેખાંશ ઋતથી જાણી શકાય અને સ્થાનિક સમય આપેલો હોય તો તેના આધારે તે શહેરનું રેખાંશ ઋત જાણવું હોય તો સ્થાનિક સમય ઉપરથી પણ જાણી શકાય છે। ત્યાર પછી એ પ્રમાણ સમય, તો જુદા જુદા રેખાંશ ઋત પર આવેલા સ્થાનોના સ્થળોના સ્થાનિક સમય જુદો જુદો હોય છે। જો દરેક રેખાંશ ઉપર આવેલા સ્થળો રહ્યા તો દરેકે દરેક સ્થળનો સ્થાનિક સમય પણ જુદો જુદો હોય છે। તેથી કોઈપણ દેશમાં જુદા જુદા રેખાંશ ઉપર આવેલા ગામો શહેરો મહાનગરો વગેરે પોતાના સ્થાનિક સમય પ્રમાણે વ્યવહાર કરે છે। પછી એક જ રેખાંશ પર આવેલા ગામો હોય શહેરો હોય મહાનગરો તો પોતાનો સ્થાનિક સમય પ્રમાણે વ્યવહારો કરે છે। કોઈ સડક રેલવે વિમાની પ્રવાસી વાણિજ્ય પ્રવૃત્તિ સંદેશા વ્યવહાર વગેરેમાં અનેક મુશ્કેલીઓ સર્જાય છે કારણ કે આને આધારે સમય નક્કી કરી તો ઘણા લોકોનો સમય અલગ અલગ જોવા મળે। તો આપણે સડક વ્યવસ્થા રેલવે વિમાની પ્રવાસી સેવા છે વાણિજ્ય પ્રવૃત્તિ સંદેશા વ્યવહાર વગેરે કરવી મળે આ મુશ્કેલીને દૂર કરવા માટે દરેક દેશને સામાન્ય રીતે પોતાની મધ્યમાંથી પસાર થતા રેખાંશને સ્થાનિક સમય આખા દેશનો એક સમય સામ્ય નક્કી કરવામાં આવ્યો છે તે દેશને પ્રમાણ સમય કહેવામાં આવે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, પ્રમાણ સમય એટલે શું? તો કે બધા જે દેશમાંથી મધ્યમાંથી પસાર થતી રેખાંશ ઋતનો સમય મધ્યમાંથી પસાર થતા રેખાંશ ઋતનો સ્થાનિક સમયને આખા દેશનો સામાન્ય નક્કી કરવામાં આવેલી સમયને પ્રમાણ સમય કહેવામાં આવે છે। મધ્યમ રેખાંશ ઋતને પ્રમાણ સમય રેખા કહેવામાં આવે છે કારણ કે જો નોકો રાખે તો આપણે દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર તો બધામાં સૂર્ય અલગ અલગ માથા ઉપર આવે છે તો અમુકને 12 વહેલા વાગે છે તો ઘણાકને 12 કેવા વાગે છે મોરા વાગે છે એટલા માટે એક જ સમય નક્કી કરે તો ભારતનો પ્રમાણ સમયમાં દેશના મધ્યમાંથી પસાર થતો 82.5 પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો છે। ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં પ્રમાણ સમય માપ કયા અક્ષાંશ ઉપરથી નક્કી કરવામાં આવ્યો છે તો ભારતનો પ્રમાણ સમય માપ એ મધ્યમાંથી પસાર થતો 82.5 પૂર્વ રેખાંશમાંથી પસાર થતા ઉપરથી નક્કી કરવામાં આવ્યું જો કે આ પ્રમાણ રેખાંશ ઉપર ભારતનું કોઈ મોટું જાણીતું શહેર આવેલું નથી અને આ પ્રમાણ સમય રેખા ઉપર છે એ ભારતનું કોઈ મોટું શહેર જોવા મળતું નથી તેથી પશ્ચિમ તરફ
अलाहाबाद और पूर्व बाद वाराणसी शहरों आवेला छे। आ रेखांश की वच्चे अलाहाबाद और वाराणसी शहरों आवेला जोवा मळ्या छे। तो अलाहाबाद और वाराणसी पर जेटला बार वैगा होय एटले ए समय ने पर्व आपणो प्रमाण समय नक्की कर्यो न्या बार वैगा एटले आखा देश में त्यां बार वैगेला गणवामां आवे छे। पछी भारत नो प्रमाण समय सामान्य रीते भारत में रेखांश वती व्यापार ने कारण स्थानिक समय आश्रे बे कलाक जेटला पड़ता तफावत ने कारण अरुणाचल प्रदेश और गुजरात एट कच्छ में थता सूर्योदय समय में फेरफार जोवा मळे छे। सामान्य रीते आ रेखांश और अक्षांश उपरथी जोई तो रेखांशी व्यापार ने कारण आपणे स्थानिक समय में आश्रे बे कलाक जेटलो तफात जोवा मळतो। ओछामां ओछो बे कलाक अरुणाचल प्रदेश और गुजरात में कच्छ आमां सूर्योदय समय में बे मां मोटो फेरफार जोवा मळे छे। अरुणाचल प्रदेश गुजरातनी पूर्वमां छे तेथी त्यां सूर्योदय पहेला थशे। अरुणाचल प्रदेश गुजरातनी पूर्व बाजू आवेला छे एटले सौथी पहेला सूर्योदय पहेला त्यां थशे। सूर्योदय पहेला थशे गुजरात में कच्छ और अरुणाचल प्रदेश वच्चेना अंतर वच्चे लगभग 30 रेखांश वच्चेनो तफावत छे। गुजरात और अरुणाचल प्रदेश वच्चेनो केटलो अंतर छे तो के 30 रेखांश जेटलो तफात होवाने लीधे स्थानिक समय में आश्रे 2 कलाकनो शुं फरे छे तफात थाय। कारण के सूर्य सामेथी पृथ्वी परनो एक अक्षांश 4 मिनिट जेटलो पसार थाय छे। एक अंतर कापता माटे 4 मिनिट लागे छे तो 30 गुणा 4 एटले 120 मिनिट एटले 2 कलाक जेटलो तफात जोवा मळे छे। तेथी अरुणाचल प्रदेश में सूर्योदय थयो होय त्यारे कच्छ में हजी रात केवी होय बाकी एटले आनो तफात एटले सूर्योदय अरुणाचल प्रदेश में सूर्य उगा पछी गुजरात में 2 कलाक पछी सूर्योदय थतो जोवा मळे छे जी रात हो। अर्थात कच्छनी सरखामणीए सूर्य उत्तर पूर्वना राज्यों में सूर्योदय आश्रे 2 कलाक वहेलो थाय छे अने समयना तफावत में 82.30 ने पूर्व रेखांश स्थानिक समय ने भारतीय प्रमाण समय तरीके स्वीकारवामां आव्यो छे। एटले भारतनो प्रमाण समय मापियो ए आपणे 82.30 अथवा 82.5 जेटलो स्थानिक भारतीय समय तरीके स्वीकारवामां आव्यो छे। गिनीज समय करता आपणे 5 कलाक ने 30 मिनिट आगळ छीए। गिनीज समयनी 0 अंश स्थिति एना करता आपणे एटले के उत्तर भागना विस्तारोमां आपणे 5 कलाक ने 30 मिनिट आगळ छीए अने दक्षिण ध्रुवमां ए आपणाथी पाछळ जोवा मळे छे। तो आपणे गिनीज समय करता एटले यूरोपना देशो करता आपणे 5 कलाक अने 30 मिनिट आगळ छीए। आज कारणे पूर्वमां आवेला दिबुगढ इस्लाम लोहित पूर्वमां आवेला भूज मध्य भारतमां आवेला भोपाल अने दक्षिणमां आवेला चेन्नईना घड़ियाल एक सरखो समय बतावे छे। आने कारणे थी आपणामां इबुगढ पिछलापक लोही पश्चिममां आवेलो भूज अने मध्य भारतमां आवेला भोपाल अने दक्षिणमां आवेला चेन्नईनी घड़ियालमां एक सरखो समय बतावे। अहीं याद रहे के भारतना प्रमाण समय रेखा 82.30 पूर्व रेखांश उत्तर प्रदेशना मिर्जापुर जिल्लामांथी खरावडा गामे 82.30 पूर्व रेखांश तथा चंपा एटले छत्तीसगढ़मां 82.29 पूर्व रेखांश पासेथी पसार थाय छे। ते अलाहाबाद ते कई कीधुं अलाहाबाद 81.95 पूर्व रेखांश पासेथी पसार थती नथी। तो युनाइटेड किंग यूकेमांथी पसार थती गिनीज रेखा એટલે કે 0 એટલે મુખ્ય રેખાંશના સ્થાનિક સમય આખા વિશ્વનો સમય નક્કી કરવા માટે ગણતરીમાં લેવામાં આવ્યો છે। એટલે દરેક વિશ્વના ગિનીસ રેખાંશ એટલે કે 0 અંશ રેખાંશ વૃત્તિ આખા વિશ્વનો સ્થાનિક સમય સાથે આખા વિશ્વનો સમય નક્કી કર્યો છે અને એ નક્કી કરેલા ધ્યાનમાં રાખી અને આપણે તેની ગણતરી ધ્યાનમાં લેવામાં આવી છે। કારણ કે આપણામાંથી જે પસાર થાય છે એ 82.30 પૂર્વ ઉત્તર ગુજરાતમાં મિર્જાપુર જિલ્લામાંથી ખરાવડા ગામમાં 82.30 પૂર્વ રેખાંશ અને ચંપા એટલે છત્તીસગઢમાં 82.29 પૂર્વ રેખામાંથી પસાર થાય છે। તેથી અલ્હાબાદ 81.55 પૂર્વ રેખામાંથી પસાર થતી નથી એટલા માટે યુનાઇટેડ કિંગ એટલે યુકેમાંથી પસાર થતી યુરોપના દેશો એટલે યુકેમાંથી પસાર થતી ગિનીસ રેખા એ મુખ્ય સમય આખા વિશ્વનો સમય નક્કી કરવા માટેની ગણતરી કરવામાં આવી છે। એટલે કુલ 180 રેખાંશને આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કહેવામાં આવે છે। પ્રશ્ન પૂછાય કે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા
केटली छे तो कि 180 अथवा प्रश्न एम पूछाय 180 रेखांश रूप ने क्या नाम थी ओळखाय छे तो 180 रेखांश रूप ने आंतरराष्ट्रीय दिनांक रेखा तरीके ओळखવામાં આવે છે આ રેખા પરથી પસાર થતી વખતે દિશા પ્રમાણે એક દિવસ વધવા વધારવામાં અથવા ઘટાડવામાં આવે છે આ રીતે પસાર થતી રેખાઓમાંથી એક દિવસ વધારવામાં આવે છે તો મહિનામાં એક દિવસ ઘટાડવામાં આવે છે યુએસએ કેનેડા રશિયા વગેરે દેશો પૂર્વ પશ્ચિમમાં ફેલાવો ઘણો વધારે છે આમ યુએસ કેનેડા રશિયા વગેરે દેશોમાં પૂર્વ પશ્ચિમમાં ફેલાવો વધારે છે આ દેશોમાં મધ્યમાંથી પસાર થતા રેખાંશ પરથી તેનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો યુએસ કેનેડા રશિયા એ પૂર્વ અને પશ્ચિમમાં ફેલાયેલો છે એટલા માટે આ દેશોમાંથી પસાર થતા રેખાંશમાંથી પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો છે તો કેટલાક શહેરો કે ગામોમાં સ્થાનિક સમય 4-5 કલાક વચ્ચેનો શું જોવા મળે છે તપાસ કારણ કે પૂર્વ અને પશ્ચિમ બાજુ વહેંચેલો છે એમાંથી આ ગિનિશ રેખા જે પસાર થાય છે એને કારણે બંને શહેરો વચ્ચે 4-5 કલાકનો તફાવત જોવા મળે છે રશિયામાં આ તફાવત 12 કલાકનો થઈ જાય છે ધીમે ધીમે આગળ જતા આ તફાવત કેટલાનો થઈ જાય 12 કલાકનો થઈ જાય તેથી આવા પૂર્વ પશ્ચિમ વધુ વિસ્તાર ધરાવતા દેશોમાં એક કરતાં વધુ સમય પડતા નક્કી કરવામાં એટલા માટે અમુકમાં 4-5 કલાક અમુકમાં 12 કલાકનો સમય થાય છે એટલા માટે એને અલગ અલગ પડતા નક્કી કરી અને એનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે યુએસએ અને કેનેડામાં 5 રશિયામાં 11 યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખંડમાં 3-3 સમય પડતા છે ખાસ યાદ રાખજો યુએસ અને કેનેડામાં 5 જગ્યાએ એનો સમય નક્કી કરવામાં આવ્યો છે રશિયામાં 11 જગ્યા ઉપર સમય નક્કી થાય છે 11માં જુદો જુદો જોવા મળે યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખંડમાં 3-3 સમયના પટ્ટાઓ આવેલા છે દરેક સમય પટ્ટા વચ્ચે 1 કલાક કરતાં વધુ તફાવત હોતો નથી આ જે સમય પટ્ટો નક્કી કર્યો છે એ સમય પટ્ટો 1 કલાકથી વધુ જોવા મળતો નથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમય નક્કી થતી જોવા મળે છે ત્યાર પછી જે દિશાઓ છે એ આપણે અભ્યાસક્રમની અંદર કાપેલું છે એટલે એનો આપણે અભ્યાસ કરતા નથી ત્યાર પછી ધ્રુવીય તારાનો આધાર એ પણ આપણે અહીં અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલું છે એટલે એનો આપણે અહીં અભ્યાસ કરતા નથી કોવિડ-19ને કારણે થી ત્યાર પછી લાકડી અને પેન્સિલ દ્વારા સમય નક્કી કરવાનો એ પણ આપણે પોઈન્ટ અહીંથી કાઢી નાખ્યો છે પછી ઘડિયાળની મદદથી દિશા સંશોધન એ પણ કાઢી નાખ્યું છે ચુંબકીય કંપાસની મદદથી અને નકશા નિર્માણની આધુનિક પદ્ધતિની અંદર છેલ્લે આપણે જોયું છે તો એની અંદર આપણે એ જોવાનું છે અને ત્યાર પછી આપણે મોબાઈલ મેપિંગ એ લગીને આપણે ચર્ચા કરવાની છે તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાનું છે નકશા નિર્માણમાં આધુનિક પદ્ધતિઓ કઈ રીતે છે તો ત્યાં સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં તે આપણે જોશું નકશા નિર્માણમાં આધુનિક પદ્ધતિ ત્યાં સુધી ઘરમાં રહો સુરક્ષિત રહો અસ્તુ